આપણે દૈનિક જીવનમાં કેટલીક પરંપરા અને માન્યતાઓ સાથે જીવીએ છીએ તે દરમિયાન આપણા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, જેમ કે પરંપરા અને નિયમોનું પાલન શા માટે કરવું જોઈએ. તો એને જાણવાનો એક પ્રયત્ન એટલે મિતુલ ત્રિવેદી સર સાથેનો એક સંવાદ. આજના વાર્તા સંવાદ 9માં હું નિર્મળા પ્રજાપતિ ડોક્ટર મિતુલ ત્રિવેદી સર સાથે આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ડોક્ટર મિતુલ ત્રિવેદી સર જે નાસા અને ઇસરોમાં વૈજ્ઞાનિક છે, આધ્યાત્મિક વિજ્ઞાન તથા વૈદિક ગણિતના જ્ઞાતા છે. શાળા તેમની સાથે પ્રત્યેક સપ્તાહ સંવાદ યોજી શાળાની યુટ્યુબ ચેનલ પર રજૂ કરે છે, જે માટેના અપડેટ્સ મેળવવા શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. હવે આપણે પ્રશ્નોતરીના જવાબ મેળવવા માટે ડોક્ટર મિતુલ ત્રિવેદી સર સાથે ચર્ચા કરીશું. સર, પ્રીતિબેન ભટ્ટ જાણવા માંગે છે કે ધાર્મિક વિધિમાં લાલ રંગની નાડાછડી કેમ બાંધવામાં આવી છે, એની પાછળનું કારણ શું? આપણે ધાર્મિક વિધિની અંદર મોટે ભાગે જોઈએ તો લાલ રંગનો ઉપયોગ, આપણે લાલ સાડી પહેરીએ છીએ, લાલ કુમકુમથી તિલક કરીએ છીએ, લાલ રંગની નાળાછડી બાંધીએ છીએ, એટલે લાલ રંગનો એક વિશેષ મહત્વ છે. જ્યારે પણ તમે પૂજા કાર્ય કે કંઈ પણ સંપન્ન કરવા બેસો છો ત્યારે એક તો પહેલા તો જમીન ઉપર બેસવાનું હોય છે. તો જમીન ઉપર જ્યારે તમે બેસો ત્યારે સૌથી પહેલા તો તમારે જમીન ઉપર જે આજુબાજુએથી જે ફરતા જે ઇન્સેક્ટ્સ હોય છે કે જીવજંતુઓ હોય છે તે તમને વધારે અસર કરતા હોય છે. તમે જયારે આ લાલ રંગ પહેરો છો કે લાલ રંગથી જયારે આ બધું કાર્ય કરો છો તો સૌથી પહેલા તો કે એ આજુબાજુથી જે ઇન્સેક્ટ્સની જે હેરાનગતિ કે એ જે તમને ડિસ્ટર્બ કરતા હોય છે તે કાર્ય તમારું અટકી જાય છે અને તમે કોન્સન્ટ્રેશનથી કે એક ફોકસથી તમે પૂજા વિધિ કે કાર્ય જે છે તેને સંપન્ન કરી શકો છો. એટલે લાલ રંગનો સૌથી મહત્વનું કાર્ય તો એ છે કે આ જે બધા ઇન્સેક્ટ્સ ને એ બધા છે તે લોકો લાલ રંગથી દૂર ભાગે છે. લાલ રંગ નોર્મલી એવું છે કે ઘણા બધા જાનવરો પશુ પંખીઓ કે ઇન્સેક્ટ્સ ને લાલ રંગ અલગ રીતના દેખાય છે, એ લોકોને આંખોની અંદરની એ લોકોની જે પ્રક્રિયા છે તે અલગ હોય છે. એટલે લાલ રંગ હવે શરીર ઉપર પણ જયારે આપણે લાલ રંગ ધારણ કરીએ છીએ એટલે એનો મતલબ એવો છે કે આપણે આપણા શરીરને પણ આ બેક્ટેરિયાના હુમલાથી બચવા માટે અને બેક્ટેરિયા આપણે કોઈ પણ વિધિ કરીએ છીએ તેમાં બેક્ટેરિયલ ઇફેક્ટ કે જૈવિક અસર જે શરીર પર બાયોલોજિકલ ઇફેક્ટ જે થતી હોય છે તે નહીં થાય એના માટે પણ આપણે પ્રથમ લાલ દોરી બાંધીએ છીએ, લાલ નાળાછડી બાંધીએ છીએ અને પછી આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ અને કાર્ય પૂરું થાય ત્યારે એ નાળાછડી આપણે દૂર કરીએ છીએ અને પછી તમારી રક્ષા પોટલીની જે સ્વરૂપે કે તમારી રક્ષાના સ્વરૂપે તમે જો જુઓ તો આખી વિધિ પૂરી થાય ને તમે છેલ્લે પગે લાગો ત્યારે મહારાજ ફરીથી તમને એ પોટલી બાંધે છે કે દોરી બાંધે છે કે જે તમે અત્યાર સુધી તમે જે વિધિ કરી એમાં તમને જે બેક્ટેરિયા કે જે પણ કંઈક લાગ્યું હોય તે આ નાળાછડીથી દૂર થઈ જાય છે અને હવે તમને નવી બાંધે છે. એટલે શું થાય તો કે એનાથી હવે જે આગળ આવનારો જે સમય છે તેની અંદર તમે જે પણ કાર્ય કરશો તેની અંદર પણ તમને એ રીતના એ અસર નહીં થાય. એટલે એનાથી એ તમને પ્રોટેક્શન આપે છે, બાયોલોજિકલ પ્રોટેક્શન ક્રિએટ કરવા માટે આપણે લાલ રંગનો ઉપયોગ કરીએ છીએ અને જેનો સૌથી આસાન રસ્તો નાળાછડી, એટલે હાથ પર જે નાળાછડી બાંધીએ છીએ કે ગળામાં લાલ દોરો પહેરીએ છીએ તે. બીજું અમારા ચાંદનીબેન મકવાણા એ જાણવા માંગે છે કે આપણે ત્યાં દીકરી નાની હોય ત્યારે જ કેમ કાન વિંધવામાં આવે છે, તે એક પરંપરાના રૂપમાં તો છે જ પણ એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું? તમે જ્યારે બાળક હો ને ત્યારે તમારી ચામડી કૂણી હોય. બેન, તમે જે અત્યારે જે ઉંમરે છો અને તમે બાળક હતા તે બંને સમયે તમારી ચામડીની અંદર કેટલો ફેરફાર આવ્યો છે તે તમે પોતે જ અનુભવી શકો છો. જ્યારે બાળક હો અને તમારી ચામડી જ્યારે કૂણી હોય ને ત્યારે જે કાન વિંધવામાં આવે ને તો એ વખતે કાન વિંધતા સમયે તમને એટલું દર્દ, એટલો દુખાવો કે એટલી તકલીફ કે એની અંદર એટલા સાઈડ ઇફેક્ટ જે થતી હોય છે, ઇન્ફેક્શન કે બધાની જે પ્રક્રિયા હોય છે તે ઓછી થાય છે કમ્પેરેટિવલી તમે મોટા થાવ ત્યારે એના કરતા. મોટા થાવ ત્યારે તમારા શરીરની અંદર કોષોને જનરેટ થવાની પ્રક્રિયા પણ થોડોક ધીમી પડેલી હોય છે, એટલે કાન વિંધતી વખતે લોહી તમારું ઘણી વખતે વધારે વહી જાય છે જેને કારણે તમને ત્યાં આગળ સેપ્ટિક થવાના પણ ચાન્સીસ હોય છે. તો આ બધાને કારણે જ્યારે બાળક હોય ને બાળકના સ્વરૂપની અંદર જ જ્યારે તમે કાન વિંધી નાખો. બીજી વસ્તુ, એક કાન અમુક વખતે વિંધ્યા પછી તમે જો જુઓ તો અમુક સમય સુધી કાનમાં
તમને બુટ્ટી પહેરાવે છે, પછી અમુક સમય પછી એ બુટ્ટી પાછા થોડોક વખત નથી પહેરાવતા, પાછા પાછા પહેરાવે, પછી પાછા નહીં પહેરાવે. બાળકને આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. એટલે બુટ્ટી એ તમારા શરીરની બહારનું અંગ છે, જે તમારા શરીર સાથે તમે ધીમે ધીમે તેને જોડો છો, તમે એને હેબિચ્યુઅલ કરો છો, કે જે સ્ત્રીઓની અંદર ત્યાર પછી આગળ જતા આ બુટ્ટી છે, નથની છે, આ બધી વસ્તુઓ તે લોકોના શરીરનો એક અંગ બની જાય છે. અને જે અંગને બનાવવા માટે બાળપણથી જ જ્યારે આ પ્રોસેસ કરવામાં આવે તો બાળકના સ્વરૂપની અંદર આ વસ્તુનું એક્સેપ્ટન્સ લેવલ શરીરની અંદર વધારે સારા પ્રમાણમાં આવે છે. અને આ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે તમે બુટ્ટી પહેરો કે નથની પહેરો કે એ બધું, જે આપણે આગળ જોઈ ચૂકેલા છીએ. દિવ્યાબેન પંડ્યા જાણવા માંગે છે કે માણસનું મૃત્યુ થયા પછી તેની પાછળ જે વિધિ કરવામાં આવે છે ને, તેના પુત્રએ જ કરવી જોઈએ, ત્યારે તેને મોક્ષ મળે છે, એમ કહે છે, તો શું એ તથ્ય છે? મોક્ષની આખી વ્યાખ્યા કે મોક્ષની આખી પ્રક્રિયા જે છે ને, તે એક અલગ પ્રક્રિયા છે. આપણા વેદોની અંદર ઋષિ મુનિઓનું મૃત્યુ થયું પછી તેમનો અગ્નિદાહ તેમની પુત્રીએ આપ્યો છે, તો શું એ ઋષિ મુનિઓને મોક્ષ નહીં મળ્યો હોય? અને જેને આપણે વૈજ્ઞાનિક કે દ્રષ્ટા, સી એટલે દ્રષ્ટા કહીએ છે, એ દ્રષ્ટા કે જેણે વિજ્ઞાન જોયેલું છે, જેણે ઓબ્ઝર્વ કરેલું છે, જેણે અનુભવેલું છે અને જેણે એની ઉપર સંશોધન કરેલા છે, અને જે વૈજ્ઞાનિકો, આજના વૈજ્ઞાનિકો જેને ખબર પણ નથી કે મૃત્યુ પછી શું થાય છે, તેના વિશે એ લોકોએ ઘણું ગૂઢ રહસ્ય આપણી સામે રજૂ કરેલું છે, તેવા ઋષિ મુનિઓનું જ્યારે અગ્નિદાહ એમની પુત્રીઓ દ્વારા કરવામાં આવ્યો છે, તો એવા સમયની અંદર અત્યારે જે પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવે એ આખી વાત એ પાછળથી ઉપજાવ 11મી-12મી સદી પછી ઉપજાવી કાઢેલી વાત છે. તે પહેલા ક્યાંય આવી કોઈ વાર્તા કે આવી કોઈ વાત નહીં હતી. સૌથી અગત્યની વાત કહું, અગત્ય ઋષિનો અગ્નિદાહ તેમની પુત્રી દ્વારા આપવામાં આવેલો હતો, વશિષ્ઠ ઋષિને અગ્નિદાહ તેમની પુત્રી દ્વારા આપવામાં આવેલો હતો. આ તાજા ઉદાહરણ સવાલ રહેલો છે. મોટે ભાગે પુત્રીઓ જયારે ત્યાં આગળ સ્મશાન ગૃહમાં જાય છે ત્યારે પાછળથી કણદ ઋષિ એની ઉપર એક એવો સંવાદ આપેલો હતો કે પુત્રી જયારે સ્મશાનમાં જાય છે ત્યારે એ ન્યુક્લિયર એનર્જીના અફેક્ટમાં આવે છે, એટલે સ્ત્રી તરીકે તેના શરીરની અંદર રહેલા જે તત્વો હોય છે તે ધીમે ધીમે નાશ પામતા હોય છે, કારણ કે ન્યુક્લિયર એનર્જી જે છે તે સ્ત્રી તત્વને નાશ કરે છે. એટલે આવા કોન્ટ્રોવર્શિયલ ઇફેક્ટ સ્ટેટમેન્ટ છે ઋષિ મુનિઓના પણ ઘણા બધા સમયને ઘણા બધા સંજોગોમાં મોક્ષ નહીં મળે તે વાક્ય સાથે કોઈ લેવા દેવા નથી. તમારા બાયોલોજીકલ પ્રોસેસ સાથે સ્ત્રીઓને ત્યાં 100% કનેક્શન છે. ઓકે, આગળ. શ્રદ્ધાબેન કાયસ્થ એવું જાણવા માંગે છે કે નાળિયેરને શા કારણથી શ્રીફળ કહે છે? હવન વગેરેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ શુભ કાર્ય સમયે પણ સુકનમાં નાળિયેર જ શા માટે? નાળિયેર ક્યાં ઉગે? દરિયા કિનારે રેતી કેવી હોય, પાણી કેવું હોય? બરાબર છે, ખારું હોય. એક તો હવે આ જ સમયે આ જગ્યાએ બીજું કયું પાક થઈ શકે છે કે બીજો કયો પાક ઉગે? તો કે કોઈ નહીં. છતાં પણ તમે જો નારિયેળીનું પાણી પીઓ તો એ તમને સંતોષ આપે છે, એ તમને શક્તિ આપે છે અને એ મીઠું હોય છે. બરાબર છે, સાચી વાત છે. તો એની અંદર એવા તો કયા કન્ટેન્ટ છે? એની અંદર રહેલો લ્યુકર એસિડ જે છે એ એસિડ એવો એસિડ છે કે તમારા શરીરની અંદર ડિહાઈડ્રેશન થતું હોય, તમારા શરીરની અંદર જો રેઝિસ્ટન્સ પાવર ઓછા થઈ ગયા હોય, તમારા શરીરની શારીરિક પ્રક્રિયાઓ જે પણ અત્યારે નોર્મલ સ્વરૂપે થઈ રહેલી છે તે શરીરની અંદર અમુક એસિડ એની મેતે બંધાય છે ખોરાકથી અને એ બને છે. પણ જો શરીરની બહાર આવી કોઈક એક એસિડ બનતો હોય અને એ એસિડ આપણે બહારથી શરીરની અંદર જ્યારે લઈએ અને તેનાથી શરીર તમારું સુચારુ રૂપે ચાલે, વ્યવસ્થિત રીતના સંચાલિત થાય, તમે હેલ્ધી રહો, તમે સ્વસ્થ રહો, તમે તાજા રહો, તમે તાજગી સબર રહો અને તમે શક્તિવર્ધક રહો, તેવું ફક્ત ને ફક્ત એક જ ફ્રૂટ એવું છે કે જેની અંદર આ તત્વ છે
અને જે છે નારિયેળ, અને એ સિવાય પણ નારિયેળનો જો તમે જુઓ તો જેમ આપણે ગાયની વાત કરીએ કે ગાયના આપણે મલ્ટીપલ રીતના યુઝ કરી શકીએ છીએ, તેવી રીતના નારિયેળના છોડિયાથી લઈને નારિયેળ પોતે એક ફ્રૂટ કેવી રીતના ગણાય? તમે મને એ કહી શકો છો નારિયેળ ફ્રૂટ કેવી રીતના ગણાય? તો કે નારિયેળની અંદર તમને જે છેલ્લે સફેદ ભાગ હોય છે, જેની અંદર પાણી હોય છે, એ સફેદ ભાગની અંદર એના ઝીણા ઝીણા બી હોય છે, એટલે એ બી જે હોય છે તે બી એ નારિયેળનું, એટલે નારિયેળના ઝાડનું સીડ કહેવાય છે. જે સીડ આપે તે ફ્રૂટ કહેવાય. એટલે નારિયેળનું ફ્રૂટ, આપણે નારિયેળને પણ ફ્રૂટ કહીએ છીએ. એટલે એક નવી આગળની જનરેશનને પણ એ એમાંથી ઉત્પત્તિ આપે છે. એની અંદરથી મનુષ્યને કે જે પણ પ્રાણીઓ છે તેનો પણ એ ખોરાક બને છે. તમે એના જો બહારનું આઉટર લેયર જો કાઢી નાખો અને તેને જો છાલ બનાવી દો અને એ છાલ જો તમે ગાયને કે લોકોને ખવડાવો તો ગાય એ ખાઈ જાય છે. થોડીક ધીમે ધીમે ખાય છે પણ એ ખાય છે. નારિયેળના જે આઉટર લેયર હોય છે ઉપરનું લીલું કે ઉપર જે તમે જે સૂક્યું નારિયેળ હોય તેની ઉપરની જે છાલ હોય છે, જે એ છાલ જે છે સૂકા નારિયેળની છાલ છે, તે તમે આગળ જતા શરીરની ઉપર પહેલાના સમયમાં કપડા બનાવવા માટે વાપરતા હતા, ત્યાર પછી પગલૂછણિયા અને એવી રીતના પણ આપણે વાપરીએ છીએ. બીજી વસ્તુ, ઘણા બધા ઘરના કામકાજની અંદર પણ આપણે એ છાલનો ઉપયોગ કરીએ છીએ, વાસણો માંજવામાં કે એ બધામાં પણ. તો ઘણી બધી રીતના નારિયેળ, અચ્છા એની અંદર રહેલું જે લેયર છે નારિયેળની અંદર, લીલા પડથી લઈને સફેદ પડ સુધીનું જે લેયર છે, એ લેયર જો તમે કાપીને તેનો જે આયુર્વેદિક ઉપચાર કરો છો તો આયુર્વેદિક ઉપચારની અંદર એ લેયરનો ઉપયોગ છે. જેમ કે તમારા આંખોની નીચે કાળા કુંડાળા થતા હોય છે, તમારા ચામડી ઉપર જ્યારે ગરમી થતી હોય છે, તો એ બધા સમયની અંદર તમે એ લીલો, એ જે પડ છે લીલા પડની નીચે, એ જે વચ્ચેનું જે પડ છે, પાણી અને લીલું ઉપરનું જે પડ છે એની વચ્ચેનું પડ છે, અથવા તો એની અંદર જેને આપણે મલઈ કહીએ છીએ, એ મલઈને પણ તમે તમારી સ્કિન ડિઝીઝની અંદર યુઝ કરી શકો છો. એટલે નારિયેળ આપણે એમ કહીએ તો ચાલે કે સંપૂર્ણ રીતના શરીરની પ્રકૃતિને અનુરૂપ જો કોઈ ફળ હોય કુદરતની અંદર તો એ નારિયેળ છે. બીજું, તમે જ્યારે તેને અગ્નિમાં હોમો છો, સૂકા નારિયેળને જ્યારે તમે અગ્નિમાં હોમો છો ત્યારે અગ્નિની અંદર એની અંદર રહેલો જે એસિડ છે તેનું સંયોજન થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ, પ્રાણવાયુનું પ્રમાણ વાતાવરણની અંદર વધે છે. વાતાવરણની શુદ્ધિકરણની અંદર કાર્બનનું પ્રમાણ ઘટાડી અને ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. એટલે નારિયેળ સંપૂર્ણ રીતના દૈવિક, આપણે જેને ફ્રૂટ એ રીતના કહી શકીએ છીએ. એટલે દરેક કાર્યની અંદર નારિયેળનો ઉપયોગ આપણે, શ્રીફળ, શ્રી એટલે શુભ અને ફળ એટલે જે ફળ દરેકની અંદર શુભ છે તેને આપણે શ્રીફળ કહીએ છીએ. હેમાક્ષીબેન એવું પૂછે છે કે ચૈત્ર માસમાં મીઠુંની ખરીદી કરતા નથી, તેમજ ઓછું મીઠું કેમ ખાવું? પછી બીજું ભાઈ છે કે ચૈત્ર માસમાં, ખબર કે ચૈત્ર માસ દરમિયાન ગરમીની અંદર તમને શું ખાવાનું વધારે ગમે? ઠંડુ ખાવાનું જ મન થાય સર. ઠંડુ ખાવાનું ગમે, એટલે તમારો એક સવાલનો જવાબ તો તમને મળી ગયો. અચ્છા, બીજી વાત કરીએ, સાયન્ટિફિક રીતના પણ આપણે વાત કરીએ ને, મીઠું જે છે, નોર્મલ મીઠું અને સિંધવ મીઠું. નોર્મલ મીઠું જે આપણે કહીએ છીએ તે નોર્મલ મીઠું ખાવાની ના પાડે છે, તેની જગ્યાએ તમે થોડો ઘણો સિંધવ મીઠું નો ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ, ગરમીની અંદર જ્યારે તમે મીઠું ખાવ તો શરીરની અંદરથી પાણી શોષી લે, મીઠું એ શરીરમાંથી પાણી શોષી લે છે, એટલે તમને ડિહાઇડ્રેશન કે પાણીની તરસ કે એ બધું વધારે લાગે છે. એટલે ચૈત્ર માસ દરમિયાન તમારે વધારે મીઠું નહીં ખાવું જોઈએ, જેથી શરીરની અંદરથી પાણીનું શોષણ ઓછું થાય, તમારા શરીરની અંદર પાણીનું પ્રમાણ જળવાઈ રહે, એટલા માટે મીઠું ઓછું ખાવાનું કે નહીં ખાવાનું એવું કહેવામાં આવે છે. બીજી વસ્તુ, શરીરની અંદરથી મીઠું ઘટી જાય એટલે શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધે છે, આ એક બીજું કારણ છે. એટલે તમે જ્યારે ગરમ કરેલો ખોરાક હોય, ગેસ ઉપરથી ઉતારેલો સીધો ખોરાક જો તમે ખાવ છો તો એ તમારા શરીરની અંદર ગરમીનું, એ તમારા શરીરની અંદર જઠરાગ્નિમાં અગ્નિનું પ્રજ્વલન વધારે કરે છે, વધારે પ્રમાણમાં અગ્નિનું સંચાલન કરે છે અને સંચાર વધારે થાય છે અગ્નિનો, જેને કારણે તમને એસિડિટી કે ગરમી શરીરની અંદર અલગ અલગ જગ્યાએ લાલ કલરના તમને ફોડા નીકળી આવે છે ચામડી ઉપર, બહાર કે શરીરની અંદર એસિડિટી કે તમને અપચો
કે પછી ઇન્ડાઇજેશન કે કોન્સ્ટિપેશન આવા બધા ઘણા બધા પ્રકારના તમને રોગો થાય છે અને જ્યારે આવા રોગો થાય છે તે એ આગળ જતા તમને મોટા રોગનું કારણ બને છે એટલે ચૈત્ર માસ દરમિયાન જો તમે હુફાળો ઠંડુ નહીં પણ હુફાળો ખોરાક જો તમે લો છો તો એ હુફાળો ખોરાક તમારા શરીરને શક્તિ આપે છે તમારા શરીરની અંદર તેની પાચન ક્રિયા ઝડપથી થાય છે અને પાચન ક્રિયા શરીરની અંદર જેટલી ઝડપથી થાય છે એટલું ઝડપથી તમારા શરીરની અંદર શક્તિનો સંચાર વધારે થાય છે શરીરની અંદર બિનજરૂરી ગરમીનું પ્રમાણ ઘટે છે અને તમારું શરીર સ્વસ્થ અને આરોગ્યપ્રદ રહે છે થેન્ક યુ સમાજમાં આપણે એવું જોઈએ છે અત્યારે કે મંગળવાર હોય શનિવાર હોય તો વાળમાં તેલ નથી નાખવામાં આવતું તો એની પાછળનું કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ના કોઈ જ કારણ નથી એ એક ભ્રામક માન્યતા છે એ એક ભ્રામક તમે શનિવારે તેલ નહીં નાખો મંગળવારે તેલ નહીં નાખો તો તમારે એવી રીતના કોઈ દિવસ પણ હશે ને કે તે દિવસે તમારા શરીર પર પાણી એને નીકાય એવો કોઈક દિવસ હશે ને કે એ દિવસે તમારે ખાવાનું બિલકુલ નહીં ખાવાનું કે તમારે એ દિવસે પાણી એ નહીં પીવાનું એવા બધા દિવસો હોય છે પણ એ બધા દિવસોમાં તેલ નહીં નાખ નાખવાનું એવું કારણ કોઈ મંગળવાર ની અંદર માથામાં તેલ નહીં નાખો એવું કોઈ જગ્યાએ કોઈ વેદોની અંદર કે કોઈ ની અંદર એવો ઉલ્લેખ નથી ઉડતું ઓન ધ કોન્ટ્રરી તમે તેલ નાખી અને વ્યવસ્થિત રીતના બીજે દિવસે માથું ધોઈ નાખો છો આયુર્વેદિક પદ્ધતિથી કે પ્રમાણે તો એની અંદર એક સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારા વાળ હેલ્ધી અને મજબૂત રહેશે અત્યારે જે મોટે ભાગે ટાલ પડી જવાની વાળ ખરવાના કે આ બધા જે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે ને તેની કારણ તેનું એક કારણ આવી બધી ભ્રામક માન્યતાઓ અને માથા તેલ નહીં નાખવાને કારણે યંગસ્ટર્સને તમે જુઓ ને આજે તો વાળનો જે રંગ છે ને એ બદલાઈ જાય છે એ ઝડપથી સફેદ થવા માંડે છે એટલે વાળની મજબૂતી કે વાળની જે હેલ્થ છે એ ઝડપથી બગડે છે એટલે કોઈ શનિવાર કે મંગળવાર એવો કોઈ કોઈ વાર વાળ માટે આપણે હનુમાનજીને કારણે આવું બધું આ બાંધી દીધેલું છે પણ કોઈ હનુમાનજીએ પણ કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ તમારે શનિવારે મને તેલ ચડાવવાનું વાળમાં તેલ નહીં ચડાવવાનું એવું નથી કીધું કોઈ શાસ્ત્રમાં એવું કોઈ વર્ણન નથી એટલે વિજ્ઞાન સાથે તેને કોઈ લેવા દેવા નથી આપણા શિલ્પાબેન સા જાણવા માંગે છે કે દીવા કરીએ ને આપણે જે તો ઘીના જ કેમ પ્રગટાવીએ છીએ ઘીથી જ તેલનું કેમ નો ઉપયોગ નથી કરતા અને અખંડ દીવો કરવામાં આવે છે ત્યારે પણ સર લગભગ આપણે ઘીનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ કેમ નોર્મલી ચૈત્ર નવરાત્રી ની અંદર તમે જે અખંડ દીવો કરો ને તે ઘીનો કરવાનો હોય અને આસો નવરાત્રી ની અંદર તમે જે દીવો કરો ને તે તેલનો કરવાનો હોય ઘરની અંદર તમે 5 દીવા તમારે રોજ સવાર સાંજ કરવાના હોય છે તેમાં 3 દીવા તમારે ઘીના કરવાના હોય ને 2 દીવા તમારે તેલના કરવાના હોય તેલના દીવા મોટે ભાગે પિતૃઓ માટે કરતા હોઈએ છીએ આપણે જે પાણિયારે મૂકીએ છીએ જે દેવોની સામે નથી મૂકતા દેવોને તમે જે દીવા કરો તે ઘીના દીવા કરો છો આ એક આધ્યાત્મિક દીવાઓ સાથેનું આધ્યાત્મિક વિજ્ઞાન છે પણ એની પાછળ રહેલું જે સાયન્સ છે તે એવું છે કે ઘી અને તેલ આ બે વસ્તુ એવી છે કે જેની અંદર જ્યારે તમે દીવા પ્રગટાવો છો અને એ દીવા પ્રગટાવીને જ્યારે તમે સવાર સાંજ દીવા કરો છો તો તમારા ઘરનું જે વાતાવરણ છે એ ઘી જે પ્રજ્વલિત થાય છે તેને કારણે વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બનનું જે પ્રમાણ છે તે એ દીવાઓની અંદર એબ્સોર્બ થઈ જાય છે અને એને કારણે વાતાવરણ ચોખ્ખું થાય છે શુદ્ધ થાય છે અને પ્રાણવાયુ કે જેને આપણે ઓક્સિજન કહીએ છીએ એ ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણની અંદર વધે છે કે જેને કારણે તમારે શ્વસનની અંદર કે તમારી શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે તે સ્મૂધલી ચાલે છે અધરવાઇઝ જો તમે દીવાઓને એવું બધું જે ઘરમાં નહીં થતું હોય તે ઘરની અંદર તમને અશુદ્ધિ આજુબાજુ કાળું થઈ ગયેલું એવું બધું તમને ઘણું બધું દેખાતું હશે અને એ ઘરની અંદર તમને શ્વાસ લેવામાં પણ તકલીફ થશે તમે જ્યારે દીવા કરો અને પછી તમે થોડી વાર દીવા પાસે બેસો તો ત્યાં તમને શ્વાસ લેવામાં તકલીફ ઓછી પડે છે આવું તમે ઓબ્ઝર્વ કરશો કે તમે જો અનુભવશો તો તમને એ અનુભવ 100% થશે એનું કારણ એ છે કે એ સમયે એ વાતાવરણની આજુબાજુના વિસ્તારની અંદર પ્રાણવાયુનું પ્રમાણ વધે છે જે તમારા શરીરની અંદર જાય છે અને જે તમારા મગજને સ્વસ્થ કરે છે કારણ કે પ્રાણવાયુનો સૌથી વધુ ઉપયોગ આપણું મગજ કરે છે એટલે દીવાઓ જે છે તે તમે તેલથી કરો કે ઘીથી કરો તેલની અંદર આ પ્રમાણ થોડુંક વધારે લાગે છે અને ઘીની અંદર આ તમે થોડા ઓછા પ્રમાણની અંદર પણ પ્રાણવાયુ ઝડપથી જનરેટ કરી શકો છો અને અખંડ દીવો કરો છો
એ અખંડ દીવો એ એટલા એના માટે છે કે તમે અખંડ દીવાની સાથે કોઈ માની લો કે નવરાત્રી છે કે એવી કોઈ એક તહેવારની અંદર તમે અખંડ દીવો કરો છો કે જેથી એ તહેવારની અંદર તમે તમારા શરીરને વાતાવરણની સાથે કનેક્ટ કરો છો અને કુદરતની સાથે જ્યારે કુદરતનું જોડાણ થાય છે ત્યારે એક અવલૌકિક શક્તિનું જાગરણ થાય છે કે જે તમારા શરીરને જેમ કે એમ કહીએ ને કે ભાઈ કોઈ વાયર તૂટી ગયો છે તો ઇલેક્ટ્રિસિટીનું કોમ્યુનિકેશન ઓછું થઈ જાય છે, બરાબર છે? તમારી લાઇટ કપાઈ જાય છે, વાયર જાય તો, વાયર તૂટી જાય તો. હવે એ બે વાયરને તમે જોડી દો તો શું થાય? તો કે ઇલેક્ટ્રિસિટીનું જે સંચાર જે થાય છે કે ઇલેક્ટ્રિસિટીનો જે એની અંદર ફેલાવો થાય છે તે બહુ ઇઝીલી થાય છે પાછો, કે વાયર જોડાઈ જાય તો. એટલે તમારા ઘરની અંદર ફરીથી પાછી લાઇટ ચાલવા માંડે છે, રાઈટ? તો એવી જ રીતના તમારા શરીરને પણ વ્યવસ્થિત રીતના લાઇટ જો તમારા શરીરની ઝબકતી રાખવી હોય ને, ચાલુ રાખવી હોય ને, તો એ તમારો કુદરતની અંદર જે તમારી એનર્જી છે જેને તમે કોસ્મિક એનર્જી કહો છો કે વિજ્ઞાનની અંદર તેને તમે પ્લાઝ્મિક એનર્જી કહો છો, એની સાથે તમારા શરીરનું જે કનેક્ટિવિટી છે તે વાયર રૂપે આવી રીતના ચાલુ રાખવા માટે તમે દીવાઓનો ઉપયોગ કરો છો કે જે તમને વાતાવરણ સાથે જોડે છે અને વાતાવરણમાંથી રહેલી જે ઉર્જા છે તમારા શરીરની અંદર સુચારુ રૂપે અને વ્યવસ્થિત રીતના તમારા શરીરની અંદર તેનો સંચાર થાય અને તેનો ઉપયોગ થાય કે જેનાથી તમારા શરીર રૂપી દીવો જે છે કે તમારા શરીર રૂપી જે ટ્યુબલાઇટ છે તે ચાલુ રહે, નહીં કરતો પછી ટ્યુબલાઇટ ઉડી જાય. ઓકે સર, બીજો પ્રશ્ન એવો છે કે પૂજા કરીએ આપણે ત્યારે અનામિકા આંગળી થી ચાંદલો કેમ આપણે કરીએ છીએ, એનો આંગળીનો ઉપયોગ કરીએ? તમારા શરીરની અંદર તમારા હૃદયની સાથે જોડાયેલી નાડીઓ છે, તમારી નાભી સાથે જોડાયેલી નાડીઓ છે, તમારા મગજ સાથે જોડાયેલી નાડીઓ છે, તમારા કરોડરજ્જુ સાથે જોડાયેલી નાડીઓ છે, પરંતુ અનામિકા આંગળી જે છે તેની નાડી સીધી તમારા હૃદય સાથે છે. હૃદયની શુદ્ધતા અને પવિત્રતા આપણે એવું કહીએ છીએ, એમ જોવા જઈએ તો તે પણ એક માનસિક પ્રક્રિયા જ છે. અને તે એ નાડીનો બીજો એક છેડો જે છે તે મગજ સાથે જ જોડાયેલો હોય છે, હૃદય સાથે નથી જોડાયેલો. તો મગજ સાથે જ્યારે જોડાયેલી એ પ્રક્રિયા છે તેની અંદર અમુક પ્રકારના કેમિકલ્સ જે રિલીઝ થાય છે તેનાથી તમારામાં શુદ્ધતાની પવિત્રતાની જે લાગણી તમારા મગજમાંથી જે કેમિકલ્સ રિલીઝ થાય છે એ કેમિકલને કારણે એ લાગણી કે એ જે શુદ્ધતા પ્રવર્તે છે તે તમને એમ કહે છે કે તમને હૃદયથી વિચારતા શીખવાડે છે, તે તમને હૃદયથી કાર્ય કરતા શીખવાડે છે અને ખરા દિલથી કે સાચી સાચી પ્રક્રિયા કે સાચા દિલથી તમે કામ કરો છો એની સાથે જોડાય છે. એટલે એ પ્રક્રિયા તમે બાય હાર્ટ જ્યારે કરો છો, જેને આપણે કહીએ છીએ કે જે મગજ સાથે જોડાયેલા જે વેઇન્સ થ્રુ જે બધા કેમિકલ્સ રિલીઝ થાય છે અને એમાંથી જે કેમિકલ્સની જે પ્રક્રિયા થાય છે તે એને આપણે બાય હાર્ટ થયેલા એક્ટિવિટી કહીએ છીએ. અને જ્યારે બાય હાર્ટ કોઈ એક્ટિવિટી થાય છે ત્યારે એ એક્ટિવિટીની અંદર આઉટપુટનું પ્રમાણ વધારે, પોઝિટિવ આઉટપુટનું પ્રમાણ વધી જાય છે, સકારાત્મક તમને રિઝલ્ટ વધારે મળશે, તમારા નક્કી કરેલા પ્રમાણમાં તમને રિઝલ્ટ વધારે મળશે. કારણ કે તમે ઇન્ટરેસ્ટથી એ કાર્ય કરો છો અને વધારે ડેડિકેશનથી એ કાર્ય કરો છો એટલે સફળતાની પ્રમાણ પણ તેની અંદર વધી જાય છે. એટલે અનામિકા આંગળીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર એ વિજ્ઞાનનો ભાગ છે કે નહીં? 100% જ્યોતિષ શાસ્ત્રની અંદર હું પ્રેડિક્શન નથી કહેતો, પણ જ્યોતિષ શાસ્ત્રની અંદર એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી, જ્યોતિષ એટલે એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમી અને કોસ્મોલોજી આ બેનો કોમ્બિનેશન જે છે તે જ્યોતિષ શાસ્ત્રની અંદર છે. કોઈ ગ્રહોની ઉત્પત્તિ કેવી રીતના થઈ ત્યાંથી લઈને એ ગ્રહો કેવી રીતના ગતિ કરે છે તેનો જો આધાર આપણે જો જોઈએ તો 100% જ્યોતિષના ગણતરીઓની અંદર જે પ્લેનેટ્સની ગણતરીઓ આપેલી છે એ એટલા વર્ષો પહેલા પણ ઋષિ મુનિઓએ જ્યોતિષની અંદર એ ગણતરીઓ કરેલી છે. તો એ જે ગણતરીઓ છે તમે પ્રિડિક્શન્સને એક બાજુએ મૂકી દો, પણ એ જે ગણતરીઓ કરેલી છે તે ગણતરીઓ વૈજ્ઞાનિક ગણતરીઓ છે કે નહીં, હા કે ના? આજે તમે જો વિજ્ઞાનની દ્રષ્ટિ એમ કહો કે ભાઈ સૂર્યને પૃથ્વીને સૂર્યની આજુબાજુ એક ચક્કર મારતા 365 દિવસ થાય છે, આપણા ઋષિ મુનિઓએ પણ આ જ વસ્તુ કહેલી છે ને, એ પ્રમાણે 12 ભાગની અંદર આપણા સૂર્યને અલગ અલગ મહિનાઓની અંદર વહેંચેલું છે, 30-30 ડિગ્રીનો જે એંગલ પડે છે તો એ જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, 30-30 ડિગ્રી એટલે એક મહિનો, તમારો એક મહિનો એટલે 30 દિવસ લગભગ, બરાબર છે? એવી જ રીતના પૃથ્વીને પોતાના ધરી પર એક ચક્કર મારતા એક દિવસ થાય છે,
એવી જ રીતના ચંદ્ર છે તેને પણ એક ચક્કર મારતા, પૃથ્વીનું એક ચક્કર મારતા 30 દિવસ થાય છે. ચંદ્રનો પણ એક દિવસ લગભગ 30, આપણે પૃથ્વીના 30 દિવસ જેટલો હોય છે, બરાબર છે? તો એ જે છે એ બધી ગણતરીઓ જયારે આપેલી છે અમાસ અને પૂનમની સાથે જયારે એની જોડણી જોડેલી છે, તો આ બધી ગણતરીઓ અમાસ અને પૂનમની જે વાત કરે છે, તમને કેવી રીતના ખબર કે આજે અમાસ છે કે આજે પૂનમ છે? એટલા વર્ષો પહેલા ઋષિ મુનિઓએ જે શબ્દો આપેલા છે, સિનિવલી એટલે અમાસ, તો આ શબ્દ ઋગ્વેદની અંદર વપરાયેલો છે અમાસ માટે. તો એનો મતલબ એ છે કે ઋષિ મુનિઓને આ ગણતરી ખબર હતી. એક્લિપ્સ ની ગણતરી અત્રિ ઋષિએ આપેલી છે કે જેની અંદર એમણે 4 ફેઝની અંદર એ ગણતરીઓને વહેંચેલી છે કે પહેલા આકાશ લાલ થઈ જાય છે, એને એમણે રેડ શિપની સાથે ગણતરી કરાવેલી છે. ત્યાર પછી આકાશ સોનેરી થઈ જાય છે, જેને તમે સોલર કોરોના તરીકે ઓળખો છો આજે, ઓકે. ત્યાર પછી ફરી પાછું આકાશ લાલ થઈ જાય છે ક્રોમોસ્ફિયરની સાથે, જેને આપણે એ કરીએ છીએ રેડ ક્રોમોસ્ફિયર. જ્યારે આ ઘટના બને છે, સૂર્ય ગ્રહણ બને કે ચંદ્ર ગ્રહણ બને, ત્યારે સૂર્ય ગ્રહણની અંદર દિવસના સમયે જ્યારે આકાશ પહેલા સાંજના સમય જેવો થઈ જાય છે, તો આ બધી ગણતરીઓ તમે જ્યારે જ્યોતિષની અંદર જોડો છો, જ્યોતિષની અંદર ગ્રહણ, જ્યોતિષની અંદર અમાસ, જ્યોતિષની અંદર પૂનમ, આ બધી વાતો આવે છે, તો એ વિજ્ઞાન સાથે જોડાયેલી છે કે નહીં? હવે આ સવાલનો જવાબ હું આપું, એના કરતા તમે જાતે વિચારી લેજો. મારી દ્રષ્ટિએ આ સંપૂર્ણ વિજ્ઞાન છે. અને જયારે આ વિજ્ઞાન બાયોલોજી સાથે જોડાય ને, ત્યારે તમારું પ્રિડિક્શન્સ આવે. એટલે ઋષિ મુનિઓ પાસે એ પ્રિડિક્શન્સ બાયોલોજીકલી કનેક્શન સાથે કરી અને એના આધાર ઉપર એ લોકોએ પ્રિડિક્શન કરેલા છે. એટલે એ પ્રિડિક્શન આપણા જ્યોતિષોને, આજના જ્યોતિષો જેને હું એમ કહી શકું છું કે જે લોકોને કદાચ આ વિદ્યાની અંદર સંપૂર્ણ જ્ઞાન નથી, અધકચરું જ્ઞાન છે, તો એવા ઊંટ વૈદ પાસે તમારે નહીં જવું વધારે યોગ્ય છે. પહેલાના સમયની અંદર એવું હતું કે છઠ્ઠો દિવસ થાય એટલે બાળકને એમ કહેવામાં આવે કે ભાઈ ચિત્રગુપ્ત આવે અને બાળકનું નામકરણ કરે અને બાળકનું ભાગ્ય લખે, એટલે એવી રીતના આપણે એની છઠ્ઠી ઉજવીએ છીએ. પરંતુ ખરેખર પ્રક્રિયા એવી છે કે 6 દિવસ થાય ને એટલે બાળકના શરીરની અંદર રહેલો જે જઠરાગ્નિ છે બાયોલોજીકલી, એ જઠરાગ્નિ સંપૂર્ણ અવસ્થામાં જાગૃત થાય છે અને બાળકનું બાયોલોજીકલ પ્રોસેસ જે છે તે 6ઠ્ઠા દિવસે સંપૂર્ણ રીતના જાગૃત થાય છે. એટલે હવે 6ઠ્ઠા દિવસ પછી એની બાયોલોજીકલ પ્રોસેસ જે પણ કંઈક શરીરની અંદર જે થતી હોય છે, પહેલાના સમયમાં શું, પહેલા જે બાળકની બાયોલોજીકલ પ્રોસેસ થતી હોય છે તે માતાની, જ્યારે માતાના કોખમાં હોય છે ત્યારે માતાના શરીર દ્વારા એ બાયોલોજીકલ પ્રોસેસ થતી હોય છે. બાળક જ્યારે માતાના શરીરથી છૂટું પડે ત્યારે છૂટું પડ્યા પછી 6 દિવસ સુધી તે એને હેબિચ્યુઅલ ઝોનની અંદર, એ 6 દિવસ જે કહીએ છીએ તેના માટે એ હેબિચ્યુઅલ ઝોનની અંદર ટાઈમ પસાર કરવાનો દિવસ છે કે જેની અંદર એ સમય પસાર કરે છે અને ત્યાર પછી તેનું શરીર સંપૂર્ણપણે ઇન્ડિપેન્ડન્ટલી પોતાની રીતના પ્રકૃતિ સાથે જોડાય છે. એટલે પ્રકૃતિ સાથે જોડાવાની જે પ્રક્રિયા છે તેને આપણે છઠ્ઠી કહીએ છીએ. અને એ જે પ્રકૃતિ સાથે જ્યારે એ જોડાય છે અને એની અંદર શરીરની અંદર જે પણ કંઈ કાર્ય પ્રણાલી જે ચાલુ થાય છે, ઇલેક્ટ્રિસિટી ફૂલ પ્લેજની અંદર 72 પોઈન્ટ ઉપર કનેક્ટ થાય છે, એ સંપૂર્ણ પ્રક્રિયા 6ઠ્ઠા દિવસે સંપૂર્ણ રીતના સંપૂર્ણ થાય છે. એટલે આપણે એને એક તહેવારની રીતના ઉજવીએ છીએ, આપણે એને એક પ્રસંગની રીતના ઉજવીએ છીએ અને જેને આપણે છઠ્ઠીનો તહેવાર કહીએ છીએ. એટલે આપણે એની અંદર ક્યારે કઈ રીતના કયા કેમ કરવામાં આવે છે એ પણ જો તમે સમજો ને એ જાણો, તો એ દરેકે દરેક સંસ્કાર જે છે, 16 સંસ્કારની આપણે વાત કરીએ તેમાંથી આ 6ઠ્ઠી એ પ્રથમ સંસ્કાર છે. તો એ સંસ્કાર જે છે તેનાથી બાળકની અંદર પ્રોસેસની શરૂઆત થાય છે. બાળક કુદરતી તેનું શરીર અને તેનું મગજ, તેનું મન એ પ્રકૃતિ સાથે કનેક્ટ થાય છે. એટલે નાડીઓ જોડાય છે ફરીથી. પરંપરાના નિયમોના પાલન માટે જો આપને પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય તો આપ શાળાના ઈમેલ કે વોટ્સએપ પર મોકલશો આજના પ્રશ્નો. ધન્યવાદ. હા સર, બીજી એક ધન્યવાદ.
આપણો ભરૂચની અંદર હાલમાં અત્યારે મારું એક પુસ્તક પ્રકાશિત થયેલું છે જે નારાયણ વિદ્યા વિહાર ઉપર આપણને એ પ્રાપ્ય થઈ શકે છે, જેમાં વેદશાસ્ત્રોમાં વિજ્ઞાન કરીને મારું પુસ્તક છે તે ત્યાં આગળ આપણને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે. અને બીજું, નારાયણ વિદ્યા વિહાર સાથે સંલગ્ન થઈને હું આવા જ બધા વિષયો પર અને વૈદિક ગણિત ઉપર હું ત્યાં આગળ અભ્યાસક્રમ પણ મેં ચાલુ કરેલો છે મારો પોતાનો, જેને પણ એની અંદર જોડાવાની ઈચ્છા હોય તે નારાયણ વિદ્યા વિહારનો સંપર્ક કરીને. બીજો બેચ આપણો, પહેલો બેચ અત્યારે ચાલુ છે વૈદિક ગણિત અને વૈદિક વિજ્ઞાનનો, બીજા બેચની અંદર જે લોકોએ એની અંદર રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલું છે, તે પોતાનું નામ નોંધાવી શકે છે. અને તાત્કાલિક ધોરણે લોડ એની અંદર વધી રહેલો છે, લોકોનો ધસારો વધી રહેલો છે, એટલે એની અંદર જેને પણ આગળ જોડાવવું છે તે પોતાનું નામ નોંધાવતું એની અંદર નોંધણી કરાવી અને તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી લેવી વિનંતી છે. થેન્ક યુ. આજના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. અને હવે પછીના સંવાદમાં આપણે ડોક્ટર મિતુલ ત્રિવેદી સરને મળીશું. થેન્ક યુ સર સો મચ. એન્ડ અહીંયા આપણો આ સંવાદ પૂર્ણ જાહેર થાય છે. જય નારાયણ. જય નારાયણ. થેન્ક યુ.